नमस्कार विद्यार्थी मित्रों, वेदम करियर एकेडमी में तमारू हार्दिक स्वागत करू छू। गया लेक्चर में आपणे जे अभ्यास कर्यो हतो एने आपणे आगळ लई जईशुं। तो तमे जो गयो लेक्चर न जोयो होय तो पहला ई लेक्चर जो, त्यारबाद आपणे हवे आपणे आगळ वधीए तो तमने रकम आ रीते आपेली छे के जेना शून्यनो सरवाळो माइनस त्रण अने शून्यनो गुणाकार बे होय तेवी द्विघात बहुपदी शोधो। एटले आपणे जे द्विघात बहुपदी छे ई शोधवानी छे। तमने रकममां शून्यनो सरवाळो आपी दीधो छे अने शून्यनो गुणाकार आपी दीधो छे, એના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે। તો સૌથી પહેલું શું કરીશું તો કે આપણે ધારી લઈશું કે જે આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે એ આપણે ધારી લઈએ। તો કે ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ए एक्स नो वर्ग वत्ता बी एक्स वत्ता सी। आ शुं लख्युं तो के द्विघात बहुपदीनुं व्यापक स्वरूप लख्युं। धारो के मागेल द्विघात बहुपदी एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी ना शून्यो आल्फा अने बीटा छे। આપણે ધારી લઈએ કે જે આ દ્વિઘાત બહુપદી છે એના શૂન્યો આલ્ફા અને બીટા છે। હવે તો કે આપણી પાસે સૂત્ર છે, પહેલાં તો આપણે શું કરીએ તો કે આ જે શૂન્યો છે આલ્ફા અને બીટા એનો સરવાળો, આલ્ફા વત્તા બીટા એટલે શું થશે ભાઈ? તો કે શૂન્યોનો સરવાળો બરાબર, તમારી પાસે સૂત્ર છે શૂન્યનો સરવાળો, સૂત્ર શું થશે? તો કે માઇનસ બી ના છેદમાં એ બરાબર। હવે આપણી પાસે શૂન્યનો સરવાળો આપી દીધો છે, રકમમાં આપી દીધો છે, આ થયો શૂન્યનો સરવાળો, એ તમને રકમમાં આપી દીધો છે માઇનસ ત્રણ, એટલે બરાબર શું લખી શકાય? માઇનસ ત્રણ। આલ્ફા વત્તા બીટા એટલે કે શૂન્યનો સરવાળો બરાબર, આપણી પાસે સૂત્ર છે માઇનસ બી ના છેદમાં એ, કે જે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું। અને બરાબર ત્રણ શા માટે લખ્યું? તો કે શૂન્યનો સરવાળો માઇનસ ત્રણ આપ્યો છે એટલા માટે। અને આપણી પાસે બીજું છે કે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ બરાબર। હવે શૂન્યનો ગુણાકાર તમને કેટલો આપ્યો છે? બે, એટલે અહીંયા આપણે શું લખી શકીએ? બી। અહીંયા સુધી ક્લિયર? હવે આપણે આગળ વધીએ તો હવે અહીંયા છેદમાં કાંઈ ન હોય તો શું હોય? તો કે એક હોય। અને અહીંયા પણ છેદમાં કાંઈ ન હોય તો શું હોય? એક હોય। હવે તમને એક આ સંબંધ મળ્યો છે, તેથી આપણે લખી શકીએ કે માઇનસ બીના છેદમાં એ બરાબર માઇનસ ત્રણના છેદમાં એક। અને અહીંયા શું લખી શકીએ? તો કે સીના છેદમાં એ બરાબર બેના છેદમાં એક। હવે મારે એની કિંમત લખવી હોય તો જે છેદમાં હોય એ એની કિંમત થશે અને અંશમાં હોય એ બેની કિંમત થશે, એ જ રીતે અહીંયા। પણ એક ખાસ યાદ રાખવાનું કે અહીંયા જે એની કિંમત હશે એ જ અહીંયા એની કિંમત થવી જોઈએ। અહીંયા એ બરાબર એક છે, અહીંયા પણ એ બરાબર એક થશે, એટલે અહીંયા અને અહીંયા બંને સરખું છે, તેથી આપણે લખી શકીએ એ બરાબર શું થશે? એક। હવે મારે બી બરાબર લખવું હોય તો આ છે માઇનસ બી, એટલે માઇનસ બી બરાબર કેટલા થયા? માઇનસ ત્રણ થયા। એ બરાબર તો એક થયા, આ માઇનસ બી બરાબર કેટલા થાય? માઇનસ ત્રણ। બંને બાજુ માઇનસ ઉડી ગયા એટલે બી બરાબર કેટલા મળ્યા? ત્રણ, એટલે બીની કિંમત મળશે ત્રણ। અને અહીંયાથી સીની કિંમત કેટલી મળશે? સી બરાબર બે। ચાલો, એ બી અને સીની મને કિંમત મળી ગઈ,
એટલે અહીંયા એ બી અને સી ની હું કિંમત મૂકી દઉં એટલે આપણને માગેલ દ્વિઘાત બહુપદી મળી જાય. તેથી માગેલ એક દ્વિઘાત બહુપદી એના સ્થાને શું મૂકી દો, એક એટલે એક ગુણ્યા એક્સ વર્ગ એટલે શું થશે, એક્સ વર્ગ વત્તા બી ના સ્થાને મૂકી દો ત્રણ એટલે ત્રણ એક્સ આવશે, અને વત્તા સી ના સ્થાને કેટલા મૂકી દો, બે. તેથી માગેલ એક દ્વિઘાત બહુપદી એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા બે છે. હવે આવી તો આપણે ઘણી બધી દ્વિઘાત બહુપદી મેળવી શકીએ કે જેનો સરવાળો માઇનસ ત્રણ હોય શૂન્યનો અને ગુણાકાર બે હોય. એટલે આ એક દ્વિઘાત બહુપદી મળી, આવી આપણે ઘણી બધી મેળવી શકીએ. એટલે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા કે માટે કે કૌંસમાં આખી બહુપદી લખી નાખીએ, એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા બે માગેલ દ્વિઘાત બહુપદી છે. એટલે કેની કિંમત તમે કોઈ પણ મૂકી શકો છો. કે પાછી કઈ સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા છે, અને શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા છે. એટલે કે બરાબર એક મૂકો તો તમને આ દ્વિઘાત બહુપદી મળી. એના શૂન્યનો સરવાળો તો કે માઇનસ ત્રણ અને શૂન્યનો ગુણાકાર બે થાય. કે બરાબર તમે બે મૂકો, કે બરાબર બે મૂકો હડી, અને કે બરાબર બે મૂકીને અંદર ગુણાકાર કરો અને ત્યારબાદ એનો શૂન્યનો સરવાળો કરો તો પણ માઇનસ ત્રણ આવે અને શૂન્યનો ગુણાકાર બે આવે. એટલે કે કોઈ પણ સંખ્યા લો, અપૂર્ણાંક લો હડી, કોઈ પણ વાસ્તવિક સંખ્યા લ્યો, એના શૂન્યનો સરવાળો હંમેશા માઇનસ ત્રણ અને શૂન્યનો ગુણાકાર હંમેશા બે આવશે. એટલે આ ઘણી બધી આપણને દ્વિઘાત બહુપદી મળે. ત્યારબાદ આપણે બીજો દાખલો ગણીએ, આની જેવો જ બીજો દાખલો છે કે જેના શૂન્યનો સરવાળો તમને આપી દીધો છે એકના છેદમાં ચાર અને શૂન્યનો ગુણાકાર આપી દીધો છે માઇનસ વન હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. અહીંયા જે રીતે આપણે દાખલો ગણ્યો છે એ જ રીતે અહીંયા આખે આખો દાખલો ગણવાનો છે. સૌથી પહેલાં આપણે ધારી લઈએ કે જે માગેલ દ્વિઘાત બહુપદી છે એના શૂન્યો, એટલે કે ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ના શૂન્યો, આપણને ખબર છે કે દ્વિઘાત બહુપદી હોય એને કેટલા શૂન્ય હોય, બે, આલ્ફા અને બીટા છે. આ બે શૂન્યો આપણે લીધા, આલ્ફા અને બીટા. હવે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા, શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. આપણી પાસે સૂત્ર છે શૂન્યનો સરવાળો બરાબર શું થાય, તો કે માઇનસ બીના છેદમાં એ બરાબર. શૂન્યનો સરવાળો તમને રકમમાં કેટલો આપ્યો છે, તો કે એકના છેદમાં ચાર એટલે બરાબર એકના છેદમાં ચાર લખી. એ જ રીતે શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સૂત્ર શું થાય, તો કે સીના છેદમાં એ, અને બરાબર તમને રકમમાં શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો છે, માઇનસ એક, એટલે બરાબર આપણે શું લખી શકીએ, માઇનસ એક. હવે અહીંયા જો તો એ બરાબર ચાર છે, અહીંયા એ બરાબર કેટલા થાય, તો કે કાંઈ નહીં એટલે છેદમાં એક થાય, એટલે છેદમાં એક થયા. અહીંયા ચાર છે અને અહીંયા એક છે તો બંને જગ્યાએ સરખું છે નહીં, તો આપણે સરખું કરવું છે. સરખું કરવા માટે આપણે શું કરશું, તો કે અહીંયા ઉપર નીચે ચાર વડે ગુણી નાખશું, ઉપર ગુણશું અને છેદમાં પણ ગુણશું. એટલે અહીંથી મારે લખવું હોય તો તેથી માઇનસ બીના છેદમાં એ બરાબર એકના છેદમાં ચાર, એટલે અહીંયા ચાર આવી ગયા, એ બરાબર અહીંયા મારે ચાર લાવવા છે,
तो सी ना छेद मा ए बराबर ऊपर नीचे हूँ चार वडे गुणी नाखू एटले ऊपर थशे चार वडे गुणाय माइनस एक तो माइनस चार आवे अने छेद मा केटला आवशे चार અહીંયા મેં ઉપર નીચે કેટલા વડે ગુણ્યું છે ચાર વડે એટલે ઉપર માઇનસ એક ને ચાર વડે ગુણો તો માઇનસ ચાર થયા અને છેદમાં એક છે તો એક ને ચાર વડે ગુણો તો ચાર થયા હવે અહીંયા જો એ બરાબર ચાર છે અહીંયા પણ એ બરાબર ચાર છે સરખું આવી ગયું એટલે હું લખી શકું તેથી એ બરાબર ચાર થયું બંને જગ્યાએ સરખું મળી ગયું એટલે એ બરાબર ચાર બી બરાબર મારે લખવું હોય તો માઇનસ બી બરાબર એક થયા માઇનસ બી બરાબર એક તો બી બરાબર કેટલા થાય માઇનસ એક થાય માઇનસ બી બરાબર એક માઇનસ નિશાની આને પાવા દો એટલે બી બરાબર માઇનસ એક થયા અને સી બરાબર કેટલા થશે સી બરાબર માઇનસ ચાર તો એ બી અને સી ની કિંમત મળી ગઈ હવે જે આપણે માગેલ દ્વિઘાત બહુપદી છે એમાં મૂકી દઈએ તેથી માગેલ એક દ્વિઘાત બહુપદી ચાલો એના સ્થાને આપણે શું મૂકશું એના સ્થાને ચાર એટલે ચાર એક્સ વર્ગ થયા ચાર એક્સ વર્ગ પછી વત્તા બી બીના સ્થાને ચાલો એના સ્થાને કેટલા મૂકશું તો કે ચાર એટલે ચાર એક્સ વર્ગ થયા ત્યારબાદ બીના સ્થાને કેટલા મૂકવાના છે માઇનસ એક બીના સ્થાને માઇનસ એક એટલે અહીંયા માઇનસ એક મૂકો એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ એક એક્સ આવે પણ એને માત્ર શું લખી શકાય એક્સ પણ લખી શકાય અને પ્લસ સી એટલે સીના સ્થાને કેટલા મૂકવાના છે માઇનસ ચાર એટલે વત્તે ઓછે ઓછા એટલે ઓછા ચાર મળે એટલે એક દ્વિઘાત બહુપદી તમને મળી ગઈ ચાર એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા ચાર છે આ દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો કરો તો તમને હંમેશા મળશે એકના છેદમાં ચાર અને આ દ્વિઘાત બહુપદીનો શૂન્યનો ગુણાકાર કરશો તો તમને મળશે માઇનસ એક હવે મારે વ્યાપક લખવું હોય આવી તો ઘણી બધી બહુપદી મળે કે જેના શૂન્યનો સરવાળો એકના છેદમાં ચાર થાય અને શૂન્યનો ગુણાકાર માઇનસ એક થાય તો આપણે લખવાનું કે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા K માટે K કૌંસમાં ચાર એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા ચાર માગેલ દ્વિઘાત બહુપદીઓ છે બહુપદીઓ કારણ કે આ વધારે બહુપદી થઈ એટલે આપણે બહુપદી ઓ લખશું કારણ કે અહીંયા ઘણી બધી આ જે બહુપદી છે એ ઘણી બધી થઈ એટલા માટે માગેલ દ્વિઘાત બહુપદી છે હવે એના પછીનો દાખલો જોઈએ તમને રકમ કીધું છે કે જેના શૂન્યનો સરવાળો શૂન્ય હોય અને શૂન્યનો ગુણાકાર રૂટ પાંચ હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો એટલે અહીંયા જે આગળ જે દાખલા ગણ્યા છે બે એની મુજબ જ છે એટલે સૌથી પહેલાં આપણે શું કરશું તો કે ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ના શૂન્યો આલ્ફા અને બીટા છે હવે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર સૂત્ર માઇનસ બીના છેદમાં એ અને બરાબર આપણે શું લખી શકીશું તો કે શૂન્ય કારણ કે શૂન્યનો સરવાળો બરાબર શું આપ્યું છે શૂન્ય અને શૂન્યનો ગુણાકાર એટલે બરાબર સીના છેદમાં એ અને શૂન્યનો ગુણાકાર તમને કેટલો આપ્યો છે રૂટ પાંચ આ થઈ ગયું હવે અહીંયા છેદમાં કાંઈ ન હોય તો આપણે એક લખી શકીએ કારણ કે ઝીરોના છેદમાં એક એટલે ઝીરો જ થયા એટલે કાંઈ ન હોય તો છેદમાં એક હશે ઝીરોના છેદમાં એક લખ્યા અને અહીંયા પણ છેદમાં કાંઈ ન હોય એટલે એક થઈ ગયા એટલે તમે અહીં જોઈ શકો છો અહીંયા એ બરાબર કેટલા થયા એક અહીંયા એ બરાબર કેટલા થયા એક બંને જગ્યાએ સરખી જ કિંમત મળી તો હવે આપણે લખી શકીએ તેથી અહીંયા માઇનસ બીના છેદમાં એ બરાબર ઝીરોના છેદમાં એક અને અહીંયા સીના છેદમાં એ બરાબર રૂટ પાંચના છેદમાં એક એટલે અહીંયા એ બરાબર એક અહીંયા એ બરાબર એક એટલે એ બરાબર એક આવશે બી બરાબર કેટલા થશે તો કે માઇનસ બી બરાબર ઝીરો તો બી બરાબર પણ કેટલા થશે શૂન્ય જ થશે
માઇનસ એન પલાવો એટલે એ જીરો સાથે ગુણાય તો એ જીરો જ આવે. અહીંયા સી બરાબર કેટલા થશે? તો કે રૂટ પાંચ થશે. સી બરાબર રૂટ પાંચ. તેથી માગેલ એક દ્વિઘાત બહુપદી કઈ થશે? તો કે એ ના સ્થાને મૂકી દો. અહીંયા આપણે હવે એ ના સ્થાને મૂકશું એક, એટલે એક એક્સ નો વર્ગ, એટલે આપણે માત્ર એને એક્સ વર્ગ પણ લખી શકીએ. એક એક્સ નો વર્ગ એટલે એક્સ વર્ગ પણ લખી શકાય. અહીંયા કાંઈ નો એટલે આગળ એક હોવાનો જ તે. વત્તા બીના સ્થાને શું મૂકી દઈશું? બીના સ્થાને જીરો. બીના સ્થાને જીરો. હવે જીરો ગુણ્યા એક્સ થશે, જીરો એક્સ, અને વત્તા સીના સ્થાને કેટલા? રૂટ પાંચ. એટલે બરાબર જો મારે લખવું હોય તો જીરો ગુણ્યા એક્સ એટલે જીરો, એટલે સાદુરૂપ આપીએ તો આવશે એક્સ વર્ગ વત્તા જીરો અને વત્તા રૂટ પાંચ, એટલે આવશે એક્સ સ્ક્વેર પ્લસ રૂટ પાંચ. અને વ્યાપક સ્વરૂપે મારે લખવું હોય તો કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે માટે કે કાઉસમાં એક્સ વર્ગ વત્તા રૂટ પાંચ એ માગેલ દ્વિઘાત બહુપદીઓ છે. આવી આ શરત જે આપી છે, આવી શરત એને અનુસાર આપણે આવી ઘણી બધી દ્વિઘાત બહુપદીઓ મેળવી શકીએ. હવે એની પછીનો દાખલો થોડોક અલગ છે, એટલે એમાં થોડુંક વિચારવાનું છે. તમને એવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે કે જેના શૂન્યો ત્રણ પ્લસ રૂટ બે અને ત્રણ માઇનસ રૂટ બે હોય. આ જે બે કિંમત આપી છે, ત્રણ પ્લસ રૂટ બે અને ત્રણ માઇનસ રૂટ બે, આ તમને બે શૂન્યો આપી દીધા છે. અહીંયા તમને પર્ટિક્યુલર એમ નથી કીધું કે શૂન્યોનો સરવાળો એટલો અને શૂન્યોનો ગુણાકાર એટલો, એ આપણને આપ્યું નથી, એ આપણે મેળવવું પડશે. તો સૌથી પહેલા જે આપણને મેળવવાનું કીધું છે કે એવી દ્વિઘાત બહુપદી મેળવો, એટલે આપણે સૌથી પહેલા એવી દ્વિઘાત બહુપદી ધારી લઈએ. તો કે ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ના શૂન્યો કયા કયા આપેલા છે? તો કે આલ્ફા બરાબર ધારી લઈએ ત્રણ પ્લસ રૂટ બે, પહેલું શૂન્યને આલ્ફા ધારીએ અને બીજું શૂન્યને બીટા ધારીએ, બીટા બરાબર ત્રણ માઇનસ રૂટ બે છે. આ બે શૂન્યો થયા, આ બે શું થયા? શૂન્યો થયા. હવે આપણે શૂન્યોનો સરવાળો કરીએ, એટલે આલ્ફા વત્તા બીટા બરાબર શું થશે? તો કે શૂન્યોનો સરવાળો, આ બંનેનો સરવાળો કરશો એટલે આવશે ત્રણ પ્લસ રૂટ બે, પેલું શૂન્ય લખ્યું વત્તા બીજું શૂન્ય લખીએ એટલે કે ત્રણ માઇનસ રૂટ બે. હવે અહીંયા તમે જોઈ શકો છો પ્લસ રૂટ બે અને માઇનસ રૂટ બે ઉડી ગયા, એટલે ત્રણ અને ત્રણ છ, એટલે તમને શૂન્યનો સરવાળો મળી ગયો, શૂન્યનો સરવાળો બરાબર છ. તેથી આપણે લખી શકીએ કે આલ્ફા વત્તા બીટા બરાબર, હવે આપણી પાસે સૂત્ર છે કે શૂન્યનો સરવાળો બરાબર માઇનસ બી ના છેદમાં એ, અને બરાબર શૂન્યનો સરવાળો કેટલો મળ્યો છે ભાઈ? છ. એટલે અહીંયા શૂન્યનો સરવાળો થઈ ગયો. હવે આપણે શૂન્યનો ગુણાકાર કરીએ. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર, તો કે ત્રણ વત્તા રૂટ બે અને બીજા કૌંસમાં આવશે ત્રણ માઇનસ રૂટ બે. એટલે આ બે જે શૂન્યો છે એનો શું કર્યો મેં? ગુણાકાર. હવે આપણી પાસે સૂત્ર છે કે એ વત્તા બી હોય અને બીજા કૌંસમાં એ ઓછા બી હોય તો એનું સૂત્ર શું થશે? એ વર્ગ માઇનસ બી વર્ગ. એના મુજબ અહીંયા થશે ત્રણનો વર્ગ ઓછા રૂટ બેનો વર્ગ બરાબર. ત્રણનો વર્ગ કેટલો થશે? તો કે નવ માઇનસ રૂટ બેનો વર્ગ શું થશે? તો કે બે. અરે રૂટ બેનો વર્ગ શું થશે? બે. એટલે નવમાંથી બે જાય એટલે મળશે સાત. એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણી પાસે સૂત્ર છે સીના છેદમાં એ, અને શૂન્યનો ગુણાકાર મળ્યો સાત, એટલે બરાબર શું લખી શકાય? સાત. હવે અહીંયા છેદમાં આપણે લખી શકીએ, તેથી માઇનસ બીના છેદમાં એ બરાબર, ચાલો અહીંયા છના છેદમાં એક લખી શકાય, સાતના છેદમાં એક લખી શકાય, એટલે અહીંયા લખું છના છેદમાં એક અને સીના છેદમાં એ બરાબર સાતના છેદમાં એક.
અહીંયા 7 ના છેદમાં 1 લખી શકું, અહીંયા પણ 1 લખી શકું છેદમાં, એટલે આ મને મળ્યું. હવે તો કે આની ઉપરથી, આ બે સંબંધ ઉપરથી આપણે શું લખી શકીએ, તો કે એ બરાબર 1, અહીંયા એ બરાબર 1 છે, અહીંયા પણ 1 છે. બી બરાબર કેટલા લખીશું ભાઈ, અહીંયા માઇનસ બી બરાબર 6 છે, માઇનસ બી બરાબર 6, એટલે બી બરાબર કેટલા થયા, તો માઇનસ 6 થયા. અને સી બરાબર કેટલા થયા, તો કે ઓલરેડી 7 છે. હવે આપણે મૂકી દઈએ આમાં કિંમત, એટલે તેથી માગેલ દ્વિઘાત બહુપદી 1x² એટલે એક્સ વર્ગ થયા ખાલી, પછી અહીંયા આવશે વત્તા નિશાની, બીના સ્થાને માઇનસ 6 મૂકી દો, એક્સ એમના વત્તા સીના સ્થાને 7 મૂકી દો, એટલે બરાબર x² વત્તે ઓછે ઓછા 6x અને વત્તા 7, જે માગેલ એક દ્વિઘાત બહુપદી છે. હવે આને મુજબ તે કે કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે માટે કે કૌંસમાં x² માઇનસ 6x વત્તા 7 એ માગેલ બહુપદી છે. હવે એની પછી આગળ વધીએ તો પ્રશ્ન આ રીતે તમને આપેલો છે કે એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેનું 1 0 5 હોય અને 0 નો ગુણાકાર 15 હોય. તમને આમાં 1 0 આપી દીધું છે અને બીજું જે વસ્તુ આપ્યું છે એ 0 નો ગુણાકાર આપ્યો છે 15. હવે તમારે બીજું 0 મેળવવું હોય તો શું કરવું પડશે, તો કે 0 નો ગુણાકાર છેદમાં 1 0 એટલે કે 15/5 કરવા પડશે. એટલે આપણે પહેલાં તો સૌથી પહેલાં આપણે બીજું 0 મેળવી નાખીએ. બીજું 0 થશે એ શું થશે, બીજું 0 તો કે 0 નો ગુણાકાર છેદમાં 1 0 એટલે કે 5, એટલે તમને મળશે 15/3 એટલે 5 × 15 એટલે 1 0 5 અને બીજું 0 3. આ બંનેનો ગુણાકાર કરશો એટલે તમને મળી જશે 15, એટલે કે 0 નો ગુણાકાર 15 થઈ ગયો. એટલે હવે આપણે જે માગેલ દ્વિઘાત બહુપદી છે એ લખીએ, તો કે ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી x² વત્તા bx વત્તા c ના 0 આલ્ફા બરાબર, પ્રથમને પહેલું 0 કહીએ એટલે કે 5, તમે કોઈ પણને પહેલું 0 કહી શકો છો, એટલે આલ્ફા બરાબર 5 પણ લઈ શકો અને આલ્ફા બરાબર 3 પણ લઈ શકો. આપણે આલ્ફા બરાબર 5 લઈએ છીએ. એટલે ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી x² વત્તા bx વત્તા c નું ના 0 આલ્ફા બરાબર 5 અને બીટા બરાબર 3 છે. આ બંને શું થયા, 0. હવે 0 નો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ, અને બરાબર આ બંનેનો સરવાળો કરો 5 ને 3 8, એટલે આલ્ફા વત્તા બીટા બરાબર 8 થાય. આલ્ફા વત્તા બીટા એટલે 8 અને સૂત્ર માઇનસ બીના છેદમાં એ. હવે 0 નો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સૂત્ર થાય સીના છેદમાં એ, અને 0 નો ગુણાકાર થશે 5 × 15. ઓલરેડી અહીંયા આપી દીધો છે, અથવા તો અહીંયા 5 × 15 પણ કરી શકો. હવે અહીંયા 8 ના છેદમાં શું છે, 1, અહીંયા 15 ના છેદમાં શું છે, 1, બંને જે સરખું છે એટલે આપણે લખી શકીએ, તેથી માઇનસ બીના છેદમાં એ બરાબર 8 ના છેદમાં 1, અને અહીંયા લખી શકીએ સીના છેદમાં એ બરાબર 15 ના છેદમાં 1. બંને જગ્યાએ એની કિંમત સરખી થઈ ગઈ એટલે આપણે શું લખી શકીએ, તેથી એ બરાબર એક. બી બરાબર કેટલા થશે ભાઈ, -8 થશે, બી બરાબર -8, અને સી બરાબર કેટલા થશે, તો કે 15. હવે તો શું કરવાનું છે, આ જે બહુપદી છે એમાં એ બી અને સીની કિંમત મૂકવાની છે, તેથી આપણે લખી શકીએ માગેલ
एक द्विघात बहुपदी, चलो एक एक्स नो वर्ग एटले खाली एक्स वर्ग लखी शकाय, पछी वत्ता बी एक्स, बी एटले माइनस आठ, माइनस आठ एटले माइनस प्लस माइनस एटले माइनस आठ एक्स, अने वत्ता सी एटले पंदर। अने कोई पण शून्यतर वास्तविक संख्या के माटे के काउसमा एक्स वर्ग माइनस आठ एक्स वत्ता पंदर એ માગેલ દ્વિઘાત બહુપદીઓ છે। એટલે આવી જે શરત છે એનું પાલન કરતી આપણને ઘણી બધી બહુપદીઓ મળે છે। હવે ત્યારબાદ જે પ્રશ્ન છે એ એક ગુણમાં હેતુલક્ષી વિભાગમાં પૂછાઈ શકે છે। એટલે ખાસ સમજો શું કહેવા માંગે છે। એટલે આવા જે પ્રશ્ન છે એ હેતુલક્ષીમાં પૂછાતા હોય છે। એટલે તમને રકમ શું કીધી છે કે જો માઇનસ ત્રણ એ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન વત્તા બાર એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા સાઠ નું એક શૂન્ય હોય। એટલે આ માઇનસ ત્રણ જે આપ્યું છે એ આપેલ બહુપદીનું એક શૂન્ય છે, તો આપણે એની કિંમત શોધવાની છે। આ જે એ છે એ આપણે મેળવવાનું છે, આ જે એ છે એ આપણે મેળવવાનું છે। તો તમને માઇનસ ત્રણ આપેલ બહુપદીનું શૂન્ય થાય, એટલે કે જો તમે શૂન્ય જે આપેલું છે એ તમે બહુપદીમાં મૂકો તો તમને જવાબ શું મળે, શૂન્ય મળે। એટલે કે પી ઓફ માઇનસ થ્રી બરાબર શું થશે, શૂન્ય થશે। એક્સના સ્થાને તમે માઇનસ ત્રણ મૂકો તો તમને જવાબ મળશે ઝીરો। આ પહેલું સ્ટેપ થયું। આમ જોઈએ તો આ વસ્તુ છે એ તમે ધોરણ નવમાં પણ આવતું હોય છે। એટલે જો કોઈ પણ સંખ્યા એ બહુપદીનું શૂન્ય હોય તો એમાં તમે એ કિંમત મૂકો એક્સના સ્થાને તો તમને જવાબ મળે શૂન્ય। હવે પી ઓફ માઇનસ થ્રી મેળવીએ, ચાલો પી ઓફ માઇનસ થ્રી, પી ઓફ માઇનસ થ્રી આપણે મેળવીએ, ચાલો પી ઓફ માઇનસ થ્રી। એટલે શું કરવાનું છે, તમારે એક્સના સ્થાને માઇનસ ત્રણ મૂકવાનું છે। એટલે જો અહીંયા એક્સના સ્થાને શું મૂક્યું, માઇનસ ત્રણ, એટલે અહીંયા જે જગ્યાએ એક્સ દેખાય ત્યાં બધી જગ્યાએ માઇનસ ત્રણ મૂકવાના છે। એટલે એક્સ દેખાણો એટલે માઇનસ ત્રણ, અને એની કેટલી ઘાત છે, ત્રણ, ત્રણ એમના, પછી વત્તા બાર પણ એઝ ઇટ ઇઝ, એક્સ દેખાણો એટલે ત્યાં મૂકી દો માઇનસ ત્રણ, અને એની માથે કેટલી ઘાત છે, તો કે બે, તો એ મૂકી દો, વત્તા એ એમના, એક્સના સ્થાને કેટલા મૂકો માઇનસ ત્રણ, એટલે અને વત્તા આવશે સાઠ। હવે ખાસ યાદ રાખવાનું કે જ્યારે તમે કિંમત મૂકતા હોય એક્સના સ્થાને ત્યારે કાઉસ કરીને માથે લખવાનું, કાઉસ કરવાનું। અહીંયા જો મેં મૂકી બધી કિંમત એટલે ત્યાં બધી જગ્યાએ શું કર્યા, કાઉસ કર્યા। હવે આગળ વધીએ તો ચાલો, હવે માઇનસ ત્રણનો ઘન, માઇનસ ત્રણનો ઘન એટલે શું થાય, તો કે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, એટલે માઇનસ જવાબ આવે, ત્રણ તેરી નવ, નવ તેરી સત્યાવીસ, એટલે કેટલા આવશે માઇનસ સત્યાવીસ, એટલે અહીંયા આવશે માઇનસ સત્યાવીસ। ચાલો ત્યારબાદ વત્તા બાર એમ, હવે માઇનસ ત્રણનો વર્ગ કરીએ, ચાલો માઇનસ ત્રણનો વર્ગ એટલે તો કે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ બરાબર, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને ત્રણ તેરીને નવ એટલે પ્લસ નવ આવે, એટલે અહીંયા લખી નાખો નવ, પછી અહીંયા વત્તે ઓછે કેટલા થાય, ઓછા, વત્તે ઓછે કેટલા થાય, ઓછા, અને ત્રણ ગુણ્યા એ એટલે કેટલા લખાય, ત્રણ એ, અને વત્તા સાઠ। હવે પી ઓફ માઇનસ ત્રણ એટલે અહીંયા શું લખી શકાય, તો કે શૂન્ય લખી શકાય, પી ઓફ માઇનસ ત્રણ એટલે શૂન્ય છે એટલે લખી શકાય। ચાલો હવે આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા થશે શૂન્ય બરાબર માઇનસ સત્યાવીસ, ચાલો બાર નવ્વા ને એકસો આઠ થશે એટલે વત્તા એકસો આઠ થયા, અહીંયા થશે માઇનસ ત્રણ એ અને વત્તા સાઠ। હવે આપણે સાદુરૂપ આપવાનું છે, એટલે કે આ જે સત્યાવીસ છે માઇનસ સત્યાવીસ એને આપણે, ચાલો પહેલાં સાદુરૂપ આપી દઈએ, ઝીરો
બરાબર માઇનસ સત્યાવીસ અને વત્તા એકસો આઠ એટલે કે આ બંને આ બંનેનું સાદરૂપ આપીએ એટલે શું થશે તો કે નિશાની અલગ અલગ એટલે સંખ્યાઓની બાદ બાકી થશે અને મોટા પદની નિશાની આવશે એટલે એકસો આઠમાંથી આપણે સત્યાવીસ બાદ કરીએ એટલે આઠમાંથી સાત જશે એટલે એક આવશે અને દસમાંથી બે જશે એટલે આવશે આઠ એટલે તમને મળશે એક્યાસી અને પ્લસ એક્યાસી મળશે માઇનસ ત્રણે વત્તા સાઠ હવે આ બે સંખ્યાનો આપણે સરવાળો કરી શકીએ કારણ કે અહીંયા કઈ નિશાની છે પ્લસની નિશાની અહીંયા પણ પ્લસ એટલે નિશાની સરખી ત્યારે શું થાય સરવાળો તેથી ઝીરો બરાબર કેટલા થશે એક્યાસીમાં સાઠ ઉમેરીએ એટલે એક અને ઝીરો એટલે એક આઠ ને છ ચૌદ એટલે આવશે એકસો ને એકતાલીસ માઇનસ ત્રણ એ ત્રણ એ માઇનસ છે એને ડાબી સાઈડ લઈ જાઓ એટલે પ્લસ ત્રણે થઈ જાય એટલે ત્રણ એ બરાબર કેટલા થયા તો કે એકસો ને એકતાલીસ હવે ત્રણ અને એ વચ્ચે કયો સંબંધ છે ગુણાકારનો એટલે ક્યાં આવશે એકસો એકતાલીસના છેદમાં આવશે ત્રણ એટલે આ રીતે થયું હવે એકસો એકતાલીસ ભાંગ્યા આપણે શું કરીએ ત્રણ કરીએ ચાલો એકસો એકતાલીસ ભાંગ્યા ત્રણ કરીએ તો ત્રણ ચોક ને બાર થશે એટલે વચ્ચે બે ઉપરથી ઉતાર્યા એક ત્રણ સત્તા એકવીસ અને તમને મળ્યું સુડતાલીસ તેથી આપણે લખી શકીએ એ બરાબર ને સુડતાલીસ આ આપણને હેતુ લક્ષ્યમાં પૂછાઈ શકે અથવા તો બે ગુણમાં પણ પૂછી શકીએ